હોટલ જેવો ટેસ્ટી સાંભાર બનાવવા માટે એક કઢાઈમાં આપણે 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીએ. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરી દેવાની છે. રાઈને થોડી ફૂટવા દેવાની છે. તરત જ આપણે પછી તેમાં 1/2 ચમચી જેટલો હિંગ એડ કરી દેવાની છે અને સાથે આપણે સરગવાની સિંગ ધોઈ અને આ રીતે આ નાના ટુકડામાં કટ કરી અને એડ કરી દઈએ. સિંગને આપણે 2 થી 3 મિનિટ માટે તેલમાં ચડવા દેવાની છે. તેલમાં સારી રીતે સિંગ સતળાઈ જાય એટલે તેમાં આપણે 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને સાથે આપણે તેમાં 1 ચમચી જેટલી હળદર એડ કરી દઈએ અને સિંગ 40 થી 50% જેટલી ચડી જાય ત્યાં સુધી આપણે સિંગને એમાં થવા દેવાની છે. તો આ રીતે લગભગ 3 થી 4 મિનિટની અંદર આપણી સિંગ 40 થી 50% જેટલી એકદમ સરસ ચડી જશે. પછી તેમાં આપણે બાફેલી દાળ એડ કરવાની છે. તો મેં અહીંયા 1/2 કપ તુવેરની દાળ લીધી છે, જેને સારી રીતે પાણીથી ધોઈ અને 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી અને 4 થી 5 વિસલ કરી લીધી છે અને દાળને એકદમ સરસ બ્લેન્ડ કરીને એમાં એડ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઉપરથી વઘાર પણ દેખાય છે. તો હવે આપણે તેમાં ચમચો ફેરવી લઈએ અને એમાં એક ઉભરો આવવા દેવાનો છે. તો લગભગ આપણે આ દાળને 2 થી 3 મિનિટ માટે સારી રીતે ઉકાળી લેવાની છે. પછી તેમાં આપણે આગળના બીજા મસાલા એડ કરવાના છે. તો હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. તો મેં અહીંયા લગભગ 1 થી 1.5 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે, સાથે ધાણા જીરું, લાલ મરચું પાવડર, સાંભાર મસાલો એડ કર્યો છે અને સાથે આપણે 2 ચમચી જેટલો ગોળ એડ કરી દેવાનો છે. ગોળની જગ્યા પર તમે ખાંડ પણ એડ કરી શકો છો. હવે તેમાં આપણે 2 ટમેટાનો પલ્પ એડ કરી દઈએ અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. ટમેટાનો પલ્પ એડ કરશું એટલે સાંભારનો કલર એકદમ સરસ આવશે. તો આ રીતે આપણે બધું સારી રીતે મિક્સ કરીએ અને આપણે 15 થી 20 મિનિટ માટે આપણે આ સાંભારને ઉકળવા દેવાનો છે. જેટલો સાંભાર ઉકળશે એટલો ટેસ્ટ સારો આવશે. તો આ રીતે વચ્ચે વચ્ચે ચમચો ફેરવતો જવાનો છે અને સંભારને એકદમ સારી રીતે ઉકાળી લેવાનો છે. તો આ રીતે બબલ્સ આવવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ ધીમી કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે સાંભારનો કલર એકદમ સરસ આવી ગયો છે. જોતા જ ખાવાનું મન થઈ જાય છે. આમાં આપણે અત્યારે ખાલી સરગવાની સિંગ એડ કરેલી છે, બીજા કોઈ શાકભાજી એડ નથી કર્યા, છતાં પણ સાંભારનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, કમેન્ટમાં મને જરૂરથી જણાવજો કે તમે ક્યાં શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો, જેથી હું તમારો આભાર વ્યક્ત કરી શકું. તો એકદમ સરસ ટેસ્ટી એવો સાંભાર આપણો ઉકળીને તૈયાર છે. તમે પણ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, એક વખત હું તમને કન્સિસ્ટન્સી બતાવી દઉં કે આ રીતનો આપણો સાંભારની કન્સિસ્ટન્સી રાખેલી છે. સાંભાર જેમ ઠંડો થશે તેમ થોડોક થીક પણ થશે. તો હવે આપણે ચટણી બનાવી લઈએ. તો ઇન્સ્ટન્ટ ચટણી બનાવવા માટે મિક્સર જારમાં મેં અહીંયા દાળિયાની દાળ લીધી છે. તો મેં અહીંયા દાળિયાની દાળ લીધી છે, તેના કરતાં 1/2 મેં છીણેલું કોકોનટ લીધું છે, સૂકું ટોપરું લીધું છે. હવે તેમાં આપણે થોડી ધાણાભાજી એડ કરી દેવાની છે અને મરચાંની પેસ્ટ મેં અહીંયા 1/2 ચમચી જેટલી એડ કરેલી છે. તમારી પાસે મરચાંની પેસ્ટ ન હોય તો 2 તીખા લીલા મરચાં એડ કરી દેવા. મારી પાસે મરચાં નહીં હતા એટલે મેં અહીંયા પેસ્ટ એડ કરી છે. હવે તેમાં આપણે 4 થી 5 ચમચી જેટલું દહીં એડ કરી દેવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ. મીઠું અહીંયા એકદમ ઓછું એડ કરવું, નહીં તો ચટણી ખારી થઈ જશે. હવે ચટણીને આપણે એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો અને એક બાઉલમાં લઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે. મેં એક બાઉલમાં લઈ લીધી છે. હવે તેના વઘાર કરીએ. તો વઘાર કરવા માટે અહીંયા 1/2 ટીસ્પૂન જેટલું મેં તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે તેમાં આપણે 1/2 ની દાળ એડ કરવાની છે. તો 1 ચમચી જેટલી મેં અહીંયા 1/2 ની દાળ એડ કરેલી છે. દાળ થોડો કલર ચેન્જ કરે એટલે તેમાં આપણે 1 ચમચી જેટલી રાઈ એડ કરી દઈએ. રાઈ પણ સરસ ફૂટવા લાગે એટલે તેમાં આપણે 8 થી 10 લીમડાના પાન એડ કરી દેવાના છે. તો લીમડાના પાન પણ એડ કરી દઈએ. એકદમ સરસ વઘાર સારી રીતે થઈ ગયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ વઘારને આપણે ચટણીની ઉપર એડ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ ઇન્સ્ટન્ટ એવી આપણી ચટણી પણ બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, તમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે મારી આજની આ રેસિપી તમને કેવી લાગી છે. મારી રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવી રેસિપી સાથે. ત્યાં સુધી ટેક કેર.